ઇન્દિરા ગાંધીના સમયથી કોંગ્રેસ માટે લખી સાબિત થયેલી ધરમપુરની ધરતી પરથી રાહુલ ગાંધી આજે લોકસભા ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે. બપોરે 1:30 વાગે રાહુલનું સુરત એરપોર્ટ પર આગમન થશે. ત્યાંથી રાહુલ ધરમપુર જવા રવાના થશે. બપોરે 3 વાગે ધરમપુરના લાલ ડુંગરી મેદાન પર કોંગ્રેસની જન આક્રોશ રેલી યોજાશે, જેમાં રાહુલ ગાંધી જંગી જનસભાને સંબોધન કરશે. આ જાહેર સભામાં અંદાજે 2 લાખ જેટલા લોકો આવવાનો અંદાજ છે. જનસભા સાથે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ખેડૂતોના વિવિધ 24 મુદ્દાઓ પર ચર્ચા કરશે. તો ધરમપુરથી જોડાઈ ગયા છે સંવાદદાતા ભરતસિંહ વાઢેર. ભરતસિંહ, લગભગ થોડાક જ સમયની અંદર હવે રાહુલ ગાંધીનું અહીં આગમન થઈ જવાનું છે, ત્યારે શું ખાસ આખરી તૈયારીઓ કરવામાં આવી છે તે જણાવશો? જી બિલકુલ પ્રિયંકા, સૌપ્રથમ આપને જણાવી દઉં કે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી થોડીક ક્ષણો બાદ ધરમપુરના ઐતિહાસિક લાલ ડુંગરીના મેદાન પરથી ચૂંટણી સભાને સંબોધવા જઈ રહ્યા છે. જન આક્રોશ સભાના નામથી ઓળખાતી આ રેલીને સંબોધવા જતા થોડી જ હવે ગણતરીની ક્ષણો બાકી છે. કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને રાહુલ ગાંધીનો ઇંતજાર થઈ રહ્યો છે. પ્રિયંકા, આપને જણાવી દઉં કે જે રાહુલ ગાંધી છે, આરે 2019ની ચૂંટણીનું રણસિંગુ ધરમપુરના ઐતિહાસિક લાલ ડુંગરી મેદાન પરથી કરવા જઈ રહ્યા છે અને કોંગ્રેસનો વિધિવત રીતે ગુજરાતમાં ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરવા જઈ રહ્યા છે. ત્યારે અત્યારે આપણી સાથે જિલ્લા પ્રમુખ છે, વલસાડ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ છે, એમની સાથે વાત કરશું કે કોંગ્રેસમાં કાર્યકરોમાં કેટલો ઉત્સાહ. દિનેશભાઈ, શું જ લાગે છે આ વખતે જે 2014ની ચૂંટણીમાં જે પરિણામો હતા, આ વખતે રાહુલ ગાંધી ખુદ આવી રહ્યા છે, કોંગ્રેસના કાર્યકર્તાઓમાં કેટલો ઉત્સાહ જોવા મળે છે અને આ વખતે શું તૈયારી છે? આ વખતે અમારા કાર્યકર્તા અને જે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ એવા રાહુલ ગાંધી, એમની જે અમારા વલસાડ જિલ્લા ખાતે આજરોજ જે જંગી ચંદ્રક્રોશ રેલીનું આયોજન કર્યું છે, એમાં હું સૌ પહેલાં તો અમારા કોંગ્રેસના દરેક કાર્યકર્તાઓ અને મારા અમારા સાથી મિત્રોને જણાવું છું કે આજના પ્રોગ્રામ એક ઐતિહાસિક પ્રોગ્રામ હશે, કેમ કે આ એક લાલ ડુંગરીનો એક ઐતિહાસિક રેકોર્ડ છે કે આજ સુધી જેઓ અમારા ઇન્દિરાજી, સ્વર્ગસ્થ રાજીવજી અને અમારા સોનિયાજી જે મિટિંગ કરી અને મિટિંગ કરી પછી 100% લોકોએ પરિવર્તન આપ્યું છે અને આ વખતે પણ પરિવર્તન આપશે. જ્યારે આપણા નરેન્દ્ર મોદી આજે 4-5 વર્ષ પહેલાં જે જાહેરાતો કરેલી, જે શિક્ષણમાં જે જાહેરાત કરેલી, જે 15 લાખ રૂપિયા જે આપવાની જાહેરાત કરી એમાં નિષ્ફળ ગયા છે, એની આજે આપણને અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ અને લોકોને સલાહ સૂચનો આપશે અને સારા એવા લોકો અહીં ભેગા થવાની આશા છે. દિનેશભાઈ, અહીંયા રાહુલ ગાંધી કેટલાક સંગઠનો સાથે પણ મિટિંગ કરવા જઈ રહ્યા છે, કેટલું પ્રતિનિધિમંડળ પણ આવવાનું છે, કયા કયા પ્રતિનિધિમંડળો સાથે રાહુલ ગાંધી અલગથી બેઠક કરવાના છે? આ જુઓ છો, અમારા એરિયામાં અત્યારે ખેડૂતને લગતા પ્રશ્નો બહુ દુઃખદ વાત છે. ખેડૂતો પ્રશ્નો લઈ રહ્યા છે, અમારા ખેડૂત મંડળ મળશે અને એક અહીંયા અમારા જે અત્યારે ભારતમાલા અને જે રેલવે પ્રોજેક્ટ જે કામ ચાલુ રહ્યા છે એના માટે બી ખેડૂતો અને અમારા જે કાર્યકર્તાઓ આજે અહીંયા અમારી 3 જે સંગઠન છે એમની મિટિંગ કરશે અને એમને ચર્ચા સાંભળશે અને એમના જે સારા એવા પ્રશ્નોનો નિકાલ આવતા સમયમાં આપશે. તો પ્રિયંકા, આ રીતે જોવા જઈએ તો રાહુલ ગાંધી અહીંયા આવ્યા બાદ કોંગ્રેસના આગેવાનોની સાથે સાથે કેટલાક આદિવાસી સંગઠનો છે તે લોકો સાથે પણ બેઠક કરવાના છે, સાથે અહીંયાની આશા વર્કર છે બહેનો એ લોકોના પ્રતિનિધિમંડળ સાથે પણ બેઠક કરવાના છે અને અહીંયાના જે સળગતા પ્રશ્નો છે ખેડૂતોના પ્રશ્નોને લઈને પણ રાહુલ ગાંધી અલગથી એક પ્રતિનિધિમંડળ સાથે બેઠક કરવા જઈ રહ્યા છે. આમ જોવા જઈએ તો વલસાડનો જે આ વલસાડથી લઈને ડાંગ સુધીનો જે આદિવાસી પટ્ટો છે હંમેશા કોંગ્રેસનો ગઢ માનવામાં આવ્યો છે, પરંતુ 2014ની ચૂંટણીમાં 2 લાખથી વધારે વોટથી અહીંયા આગળ કોંગ્રેસ હારી હતું, પરંતુ આ વખતે આ બેઠક કોઈ પણ ભોગે છે કબજો કરવા માટે. ખુદ રાહુલ ગાંધી અહીંયા આગળથી એ સભાની શરૂઆત કરવા જયા છે અને ધરમપુરના ઐતિહાસિક લાલ ડુંગરી મેદાન પરથી રણસિંગુ ફૂંકશે. પ્રિયંકા, આપણે જણાવી દઉં કે જે દક્ષિણ ગુજરાતનો જે આદિવાસી પટ્ટો છે, કેટલાક જે પડતર પ્રશ્નો છે અને જે મોટી સમસ્યાઓ છે તેને પણ આજે લાગી રહ્યું છે કે રાહુલ ગાંધી આ મંચ પરથી એને વાચા આપશે. જોવા જઈએ તો જે આદિવાસી પટ્ટા પરના જે જંગલ જમીનના પડતર પ્રશ્નો છે એને પણ અહીંયા આગળથી કદાચ રાહુલ ગાંધી છે અહીંયા આગળ સંબોધન કરે, સાથે ખેડૂતોના કેટલાક પ્રશ્નો છે કે ખેડૂતો જે ભારતમાલા પ્રોજેક્ટ આવી રહ્યો છે તે વિવાદમાં જે શરૂઆતથી કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે પણ આગેવાની લઈને ખૂબ મોટી રેલીઓ યોજી અને આ પ્રોજેક્ટનો વિરોધ કર્યો છે, ખુદ રાજ્ય સરકારે પણ ઝૂકવું પડ્યું છે અને ભારતમાલા પ્રોજેક્ટ હાલ પૂરતો સ્થગિત કરવાનો એવી પણ જાહેર કરે, પરંતુ આ વખતની ચૂંટણીમાં આ વિસ્તારની અંદર જે આદિવાસીઓના વિસ્તાર
વિસ્તારની અંદર જે ભારતમાલા પ્રોજેક્ટ છે, જે વધારે લોકો અસરગ્રસ્ત થાય છે, તેને પણ અહીંયા આગળથી જે વાચા આપવાના પ્રયાસ કરશે અને રાહુલ ગાંધી એ લોકોના પણ સૂરમાં સૂર પુરાવશે. બીજી વાત કરીએ તો અહીંયાથી જે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પસાર થાય છે એમાં મોટા પાયે જમીનોનું સંપાદન થઈ છે, એટલે ઘણા ખેડૂતો અને ઘણા ખેડૂત આગેવાનો અને સંગઠનોએ પણ આનો વિરોધ કર્યો છે અને આ વખતે ખેડૂત આગેવાનો પણ અહીંયા આગળ રાહુલ ગાંધીને સભાના પહેલા એક પ્રતિનિધિ મંડળ મળવાનું છે અને એના વિશે પણ રજૂઆત કરશે. લાગી રહ્યું છે કે સભા મંચ પરથી રાહુલ ગાંધી એને પણ સંબોધન કરશે. જી જી, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ તમામ માહિતી માટે. આગળ વધીએ. સોમનાથ કોડીનાર બ્રોડગેજ રેલવે પ્રોજેક્ટને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મોટા પ્રમાણમાં જમીનનું નુકસાન જવાની સંભાવનાના પગલે ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. રેલવે પ્રોજેક્ટથી 1300 જેટલા ખેડૂતો પ્રભાવિત થતા તમામ ખેડૂતો ગીર સોમનાથ નાયબ કલેક્ટરને પોતાની વાંધા અરજી રજૂ કરશે, જેમાં વેરાવળ, સુત્રાપાડા અને કોડીનારના ખેડૂતો વિરોધના સૂરમાં જોડાયા છે. ત્યારે સરકાર યોગ્ય નિર્ણય નહીં લે તો ખેડૂતો આક્રમક બનશે તેવી ચીમકી પણ તેઓએ ઉચ્ચારી છે. કાયદાકીય પ્રક્રિયાનો એક ભાગ છે. આજે કાયદાકીય પ્રક્રિયાનો પહેલો ભાગ અમે પૂરો કરીએ છીએ. વાંધા સાંભળ્યા પછી પણ અમારી મરજી વિરુદ્ધ જઈને સરકાર જો આમાં આગળ વધશે તો આ વિસ્તારના ખેડૂતો સાથે મળીને ઉગ્ર આંદોલન કરશે. સરકાર જે ભાષા સમજશે એ ભાષામાં જવાબ આપશે, પણ રેલવે લાઈન તો નહીં જ થાય. જો આવનારા દિવસોમાં આ રેલવે પ્રોજેક્ટ છે એ સરકાર દ્વારા બંધ કરવામાં નહીં આવે તો ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થશે અને સરકાર યોગ્ય નિર્ણય નહીં લે તો તેનું પરિણામ પણ સરકારને ભોગવવું પડશે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. અરવલ્લી જિલ્લામાં ખેડૂતો ફરી એકવાર લાઇનમાં છે. 6000ની સહાય લેવા માટે ઉતારા લેવા ખેડૂતોની લાઇનો લાગી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના માટે ખેડૂતો લાઇનમાં ઉભા છે. 6 મામલતદાર કચેરીએ 1000થી વધુ ખેડૂતો પહોંચ્યા છે. 7 બાર અને 8A ઉતારા માટે ફરીથી ખેડૂતો ધક્કે ચડ્યા છે. જિલ્લાના 2 લાખથી વધુ ખેડૂતોને સહાય મળશે. 7 બાર અને 8A ઉતારા માટે ફરીથી એકવાર ખેડૂતોને લાઇનોમાં લાગવું પડ્યું છે. જિલ્લામાં ખેડૂતો ફરીથી લાઇનમાં લાગી ગયા છે. વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા હાર્દિક પટેલ. હાર્દિક, ફરી એકવાર ખેડૂતોને લાઇનમાં ઉભા રહેવાનો વારો આવી ગયો છે, શું જાણકારી મળી રહી છે આ મામલાને લઈને? ચોક્કસથી પ્રિયંકા, અરવલ્લી જિલ્લામાં જે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની બજેટમાં જાહેરાત કરવામાં આવી હતી કે જેના 3 તબક્કામાં 2000 લેખે 6000 રૂપિયા વાર્ષિક ખેડૂતોના ખાતામાં જવાના છે કે જેમની જમીન જેમની ખેતરો 2 હેક્ટર સુધીના છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ ખેડૂતો તે સહાય માટે હવે 7 12 અને 8 ઉતારા માટે ફરીથી લાઇનોમાં લાગી ગયા છે. અરવલ્લી જિલ્લાને 6 અલગ અલગ મામલતદાર કચેરીઓમાં લાંબી લાઇનો લાગી છે અને આ ઉતારા મેળવી અને તેઓ ગ્રામ પંચાયત ખાતે આ યોજના માટે રજીસ્ટ્રેશન કરાવશે ત્યારે તેને લાભ મળી શકશે. ત્યારે ચોક્કસથી ઓછા જે કર્મચારીઓના અભાવે ખેડૂતો ફરીથી લાઇનમાં ઉભા છે ત્યારે ચોક્કસપણે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. ત્યારે કહી શકાય કે જિલ્લાના 2 થી 2.5 લાખ ખેડૂતોને આ યોજનાથી લાભ થવાનો છે. પ્રિયંકા. જી બિલકુલ, હાર્દિક આભાર આપનો આ સમગ્ર મામલે માહિતી માટે.